ચોમાસાની એક મસ્ત મજાની સવાર, જેમાં કેસરી સૂરજ ઉગતો હોય, સાથે મોર પણ કળા કરતા હોય, અને એમાં એ ઊંટની સવારી સાથે આપણે બજારમાં લટાર મારવા નીકળ્યા હોય, તો હવે આનાથી વિશેષ તમને જોઈએ જ શું બીજું? બસ તો ચાલો આજે એવા જ રાજસ્થાનના એક શહેર પુષ્કરની તમને નોલેજ કોર્નર પર સફર કરાવું. રાજસ્થાનમાં આવેલું પુષ્કર હિન્દુ ધર્મનું મુખ્ય તીર્થ સ્થાન છે, જ્યાં દર વર્ષે વિશ્વ પ્રસિદ્ધ પુષ્કરનો મેળો ભરાય છે. દેશનું એકમાત્ર બ્રહ્મા મંદિર પણ અહીંયા જ આવેલું છે. પુષ્કર અજમેરથી 14 કિલોમીટર દૂર આવેલું છે. અહીંયા આવેલા પવિત્ર પુષ્કર સરોવરમાં નાવા દર વર્ષે અનેક યાત્રાળુઓ આવે છે. ઐતિહાસિક દ્રષ્ટિએ આ સ્થળની વાત કરું તો અહીં પાંડવો દ્વારા બાંધવામાં આવેલા 5 તળાવો છે, જે શહેરની પૂર્વમાં નાગ પહાડ પર આવેલા છે. ત્યાં વામદેવની ગુફા પણ છે. આ નાગ પહાડ પર રાજા ભરતશ્રીનું તપોસ્થાન છે. આ પર્વત શહેરની પૂર્વમાં દક્ષિણમાં સ્થિત છે, જે પહાડની ટોચ પર છે. અહીં હરિયાળી અમાવસના દિવસે વિશાળ મેળાનું આયોજન થાય છે, જેને આપણે સૌ પુષ્કરના મેળા તરીકે ઓળખીએ છીએ. 5 દિવસ સુધી ચાલતો આ મેળો દેશના સૌથી મોટા પશુ મેળામાંનો એક મેળો છે. પુષ્કર સરોવર એ શહેરનું મુખ્ય આકર્ષણ છે અને તે ચોક્કસપણે તમામ પ્રસિદ્ધિને અનુરૂપ રહે છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન જ્યારે તળાવની આસપાસના પહાડો વાદળોથી ઢંકાઈ જાય છે, તે દ્રશ્ય સ્વર્ગથી પણ અતિ મનમોહક છે. પુષ્કરમાં ઘણા મંદિરો છે. પુષ્કરમાં મોટા ભાગના મંદિરો અને ઘાટ 18મી સદી પછીના છે, કારણ કે આ વિસ્તારમાં મુસ્લિમોના વિજય દરમિયાન ઘણા મંદિરોનો નાશ કરવામાં આવ્યો હતો. પુષ્કર મંદિરોમાં સૌથી પ્રસિદ્ધ બ્રહ્મા મંદિર છે. તે હિન્દુઓ દ્વારા ખાસ કરીને શક્તિ ધર્મમાં પવિત્ર શહેર માનવામાં આવે છે. પુષ્કર તળાવના કિનારે આવેલું છે, જેમાં ઘણા ઘાટ છે જ્યાં યાત્રાળુઓ સ્નાન કરે છે. પુષ્કર ભારતના કેટલાક સૌથી જૂના પુષ્કરશાસ્ત્રીય બંધારણોની નજીક છે. તેની નજીકની અરવલ્લી પહાડીઓમાં મોહેજોદારો શૈલીની કલાકૃતિઓ આવેલી છે. રામાયણ, મહાભારત અને પુરાણોમાં પુષ્કરોનો ઉલ્લેખ છે, જેનાથી હિન્દુ ધર્મની ઐતિહાસિક અને ધાર્મિક પરંપરામાં તેનું મહત્વ દર્શાવે છે. હવે તમને પુષ્કરના વિવિધ મંદિરોના નિર્માણની સફર કરાવું તો બ્રહ્મા મંદિરનું પુનઃનિર્માણ ગોકુલ પારખ ઓસવાલ દ્વારા કરવામાં આવ્યું હતું. સરસ્વતીનું મંદિર જોધપુરના પુરોહિત દ્વારા પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. બદ્રીનારાયણનું મંદિર ખેરવાના ઠાકુર દ્વારા પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. તો વરાહનું મંદિર, જે જહાંગીરે નષ્ટ કર્યું હતું, તેનું પુનઃનિર્માણ મારવાડના મહારાજા ભક્તસિંહે કર્યું હતું. હવે પુષ્કરની ખાસ વિશેષતાની વાત કરું તો પશુઓના વેપારના બજાર ઉપરાંત પુષ્કર સમાંતર લોકસંગીતના નૃત્યો, ફેરિસ વ્હીલ્સ, જાદુના શો, ઘોડા અને ઊંટની રેસ અને અન્ય વિવિધ પરંપરાગત રમતો અને ટીમ મનોરંજન સ્પર્ધાઓનું આયોજન કરે છે, જ્યારે પુષ્કર મેળો કાર્તિક પૂર્ણિમાની આસપાસ યોજાય છે, જે સામાન્ય રીતે ઓક્ટોબરના અંતમાં અને નવેમ્બરના પ્રારંભમાં થાય છે. અહીં અન્ય ઋતુઓમાં પવિત્ર સરોવરની મુલાકાત લેતા યાત્રાળુઓ માટે અન્ય રમતો અને તહેવારો પણ ઉજવવામાં આવે છે. હવે શીખના ધર્મના મહત્વ વિશે કહું તો ગુરુ નાનક અને ગુરુ ગોવિંદસિંહને સમર્પિત ગુરુદ્વારાઓ સાથે ગુરુમુખસિંહના જણાવ્યા અનુસાર પુષ્કર શીખો માટે પણ એક પવિત્ર તીર્થ સ્થાન છે. પુષ્કર તેના ગુરુ નાનક અને ગુરુ ગોવિંદસિંહ માટેના ગુરુદ્વારા માટે પણ પ્રખ્યાત છે. અનેક ઘાટોમાંથી એકને ગોવિંદ ઘાટ કહેવામાં આવે છે, જે શીખોએ ગુરુ ગોવિંદસિંહની યાદમાં બંધાવ્યો હતો. આ ઉપરાંત ઐતિહાસિક મહત્વ પણ તે ધરાવે છે, જેમાં નગરના પૂર્વ ભાગમાં ગુરુ નાનક ગુરુદ્વારા છે, જેને ગુરુ નાનક ધર્મશાળા પણ કહેવાય છે, જે 20મી સદી પહેલા શીખ મંદિરો માટે સામાન્ય નામ હતું. શીખ ધર્મશાળા એ 2 માળની ઇમારત છે,
જેમાં એક મધ્યસ્થ રૂમનો સમાવેશ થાય છે અને જે વરંડાથી ઘેરાયેલો છે। તો કેવી લાગી આ ઐતિહાસિક રમણીય પ્રાચીન પુષ્કર શહેરની સુહાની સફર? તો બસ આવીને આવી નોલેજ સભર માહિતી માટે જોતા રહો નોલેજ કોર્નર। નમસ્કાર।